નેશનલ હાઈવે નંબર 48 પર સર્જાયો અકસ્માત. ટેન્કર હાઈવે પરની ગ્રીન સિગ્નલ તોડીને આવી ગયું સર્વિસ રોડ પર. અમદાવાદથી વડોદરા તરફ જતા હાઈવે માર્ગ ઉપર સર્જાયો અકસ્માત. પીચ ચોકડીથી પીપલજ ચોકડી જતા સર્જાયો અકસ્માત. ટ્રકની બ્રેક ફેલ થવાથી અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી. હાઈવે એમ્બ્યુલન્સ અને હાઈવે પેટ્રોલિંગની ટીમ તુરંત પહોંચી ઘટના સ્થળે. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં. અહેવાલ સંજય ચુનારા, ખેડા. દિગર પટેલ, હાઈવે કર્મચારી. ટેન્કર છે જે ખાલી કરીને અમદાવાદથી બરોડા તરફ જઈ રહ્યા હતા. ડ્રાઈવરની અથવા તો કોઈક મિકેનિકલ પ્રોબ્લેમના કારણે બાજુમાં હાઈવેની બાજુમાં રહેલા પીજીઆર એટલે કે રેલિંગ સાથે અથડાયેલી, જેમાં 22 મીટર પીજીઆરને ડેમેજ કરેલું છે. અત્યારે અમે એમ્બ્યુલન્સ સ્ટાફ, હાઈવે પેટ્રોલિંગ સ્ટાફ ઘટના સ્થળે હાજર છીએ. પોલીસને જાણ નથી કરી હજુ, કારણ કે પોલીસ હજુ સુધી પહોંચ્યા નથી, તૈયારીમાં જ લાગે છે. આશરે 2 વાગ્યાની આજુબાજુ થયું છે. અત્યારે અમારા આયરબી તથા પાર્થ રેલકોન પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી એમને સેફટી આપેલ છે ટ્રકને, જે આપ તસવીરમાં જોઈ શકો છો. અને તમે જ્યારે અહીંયા સ્થળ પર પહોંચ્યા ત્યારે ડ્રાઈવરને શું હાલ હતો? ડ્રાઈવરને પૂછ્યું કે ભાઈ તને વાગ્યું નથી ને? તો કે ના, મને વાગ્યું નહીં. એટલે એને સલામત સ્થળે મૂક્યો અને એને સેફટી આપી પાછળ. ટ્રક માલિકનો કોઈ સંપર્ક કર્યો? સંપર્ક કર્યો, પણ હજુ સુધી એ લોકો પ્રોપરલી કોઓપરેટ નહીં કરતા. કેટલા વાગ્યા, કેટલા કલાક? લગભગ 2 વાગ્યાથી મેં કર્યો છે. જુઓ ને, હાલમાં તો લગભગ 4 વાગ્યા છે, હજુ સુધી કોઈ જવાબદારીપૂર્વક ફોન નથી કર્યો. હમણાં મારું આવે છે, મારું વાહન આવે છે, મારું ક્રેઇન આવે છે. મેં કીધું હું મારી ક્રેઇન બોલાવો ભાઈ, સાઈડમાં કરાવો, પણ એ લોકો કોઓપરેટ નહીં કરતા. કઈ કંપનીનું વાહન છે? માલિકનું નામ? માલિકનું નામ કંઈક શિવમ નામ આવ્યું છે. ફોન નંબર બી છે એમનો અમારી પાસે, જે ડ્રાઈવર પાસેથી મળેલ છે.